नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। કોરોનાના રક્ષણ માટે એક જ વિકલ્પ છે અને તે છે કોરોનાની વેક્સિન, જેમાં રોજ સરકાર નવા નવા નિયમો તો લાવે છે, પરંતુ રસીકરણ માટે પૂરતો જથ્થો આપવા માટે સરકાર નિષ્ફળ નીવડી છે। કોરોનાની સામે રક્ષણ માટે એકમાત્ર વેક્સિન જ સહારો છે, ત્યારે ત્રીજી વેવ ગમે ત્યારે આવી શકે, ખુદ સરકાર પણ એવું કહી રહી છે, ત્યારે લોકો વધુમાં વધુ વેક્સિન લે તે માટે સરકાર પ્રાયોજનો કરી રહી છે। અને લોકોમાં જાગૃતિ આવતા લોકો વહેલી સવારે અથવા મોડી રાત્રેથી જ સેન્ટરોની બહાર લાઈનો લગાવી રહ્યા છે, પરંતુ સરકાર વેક્સિન પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી છે। આજ જ નવસારીમાં વેપારીઓ અને ધંધા રોજગાર કરનારાઓને વેક્સિન આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જેમાં 10,000 કરતાં વધુ વેપારીઓ અને ફેરિયાઓ સામે સરકારે માત્ર 600 ડોઝ ફાળવ્યા હતા, જેને લઈને વંચિત રહી ગયેલા વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે। ત્યારે વેપારી શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। ભારત માતા કી જય। નામ અમોલ નારાયણ મોરે, રહેવાનું કૈલાસનગર વિઠ્ઠલ મંદિર, વ્યવસાય શાકભાજીનો વેપાર। અત્યારે સરકારે જે નિયમ કાઢ્યા કે ભાઈ 31 તારીખ પછી કે ભાઈ જે વેક્સિન નથી મુકાવેલા એની દુકાન બંધ, તો તમારા ભાઈ પૂરતો જથ્થો જ નહીં મળે તો લોકોની દુકાન બંધ કરે, રોજગાર ખોટા થાય લોકોના। તમે પૂરતો જથ્થો કાઢો પછી આવા નિયમ કાઢો, ત્યારે કંઈ લોકોને લાગશે કે ભાઈ વ્યવસ્થિત છે એમ કરીને। તમે આવી રીતના આ નિયમ કાઢો ને લોકોને પરેશાન કરો એ ખોટી વાત છે, નિયમ ખોટા છે। તમે પૂરતો જથ્થો કાઢો પછી આ બધા નિયમ કાઢો, કેમ કે લોકો વેક્સિન માટે ઓનલાઈન કરાઈને થાકી જતા છે। જો કે સરકાર દ્વારા 31 જુલાઈ પહેલા રસી લીધી હશે તેવા લોકો જ વેપાર અને દુકાનો ખુલ્લી રાખી શકશે, આવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે, ત્યારે લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે। ત્યારે 31 જુલાઈ પહેલા તમામ વેપારીઓને વેક્સિન મળી જાય તેવી વ્યવસ્થા કરાય તેવી માંગ થઈ રહી છે। જો કે હવે સરકાર દ્વારા કેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, કાં તો પછી આ નવા નિયમની અવધિ વધારી દેવામાં આવશે, તે જ હવે જોવું રહ્યું। આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ। દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો। તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ। તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો। આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો। ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે। જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં। રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।